દોસ્તો, આ વિડિયોની અંદર આપણે પ્રકૃતિને ખોળ એક કલાક વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. આ સૃષ્ટિના સર્જનહાર પરમાત્મા એક અદ્ભુત ચિત્રકાર છે. આ સૃષ્ટિમાં વૃક્ષો, પર્વતો, નદીઓ, ફૂલો, પશુ પંખીઓ વગેરેનું સર્જન કરી તેમણે પોતાની ચિત્રકળાની કુશળતાના દર્શન કરાવ્યા છે. દિવાળીની રજાઓ હતી. અમે ગામડે મામાને ઘેર ગયા હતા. બપોરનો સમય હતો. અમે કેટલાક મિત્રો ભેગા થયા અને ક્યાંક ફરવા જવાનો વિચાર કર્યો. અમારા એક મિત્રે ગામથી 2-3 કિલોમીટર દૂર આવેલા જંગલમાં જવાનો પ્રસ્તાવ મૂક્યો. અમને તે ગમી ગયો. અમે તૈયાર થયા. અમે અમારી સાથે થોડો નાસ્તો લીધો અને ચાલવા માંડ્યા. રસ્તાની બંને બાજુએ આવેલા ખેતરો, વૃક્ષો અને હરિયાળી જોતા અને વાતો કરતા અમે ચાલી રહ્યા હતા. ચોમાસા પછીનું પ્રાકૃતિક સૌંદર્ય રમણીય હતું. ત્રણે બાજુ ડુંગરો હતા અને વચમાં વિશાળ મેદાન હતું. ડુંગરો લીલાછમ વૃક્ષોથી છવાયેલા હતા. ખળખળ વહેતા ઝરણાનું સંગીત કર્ણપ્રિય લાગતું હતું. મંદ મંદ વાતો પવન તન મનને તાજગી આપતો હતો. પંખીઓ કલરવ કરતા હતા. અમે કેડીએ ચાલીને ડુંગરની ટોચે પહોંચ્યા. અમારા પગના અવાજથી ભડકીને 2-4 સસલા કૂદતા કૂદતા દૂર ભાગી ગયા. અમે એકાદ કલાક ડુંગર પર ફર્યા. ત્યાં અમે જુદા જુદા પ્રકારના વૃક્ષો જોયા. ઘણા વૃક્ષોનો તો અમને પરિચય પણ ન હતો. અમને અહીં ટીવીના પડદે જોયેલા નૈસર્ગિક દ્રશ્યો કરતા પ્રત્યક્ષ દર્શનનો અનેરો આનંદ થયો. અમે પાછા તળેટીમાં આવ્યા. ઝરણા કિનારે બેઠા નાસ્તો કર્યો. ઝરણાનું સ્વચ્છ પાણી પીધું. સંધ્યાકાળે અમે ઘેર આવવા નીકળ્યા. આકાશમાં છવાયેલા સંધ્યાના રંગો, માળામાં પરત આવી રહેલા પક્ષીઓનો કલરવ, મંદિરોમાં આરતીનો ઘંટરાવ વગેરે તનમનને પ્રફુલ્લિત કરતા હતા. અમને સમજાયું કે શાંતિનો અનુભવ કરવો હોય તો પ્રકૃતિની ગોદમાં જ જવું જોઈએ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.